સોરી, શું તમને પણ સૂકી ઉધરસ થાય છે? અને અમુક વાર આ ઉધરસ એટલી હદ સુધી વધી જાય છે કે પેટમાં અને પાછળીમાં પણ દુખવા લાગે છે. શું તમારા સાથે પણ આવો બનાવ બનતો હોય છે? ત્યારે તમે શું કરો છો? કારણ કે અમુક વાર તો આ સૂકી ઉધરસમાં આપણે કેટલી કફ સિરપ લઈએ, દવાઓ લઈએ, એન્ટીબાયોટિક લઈએ, પરંતુ તેની અસર છે બિલકુલ નથી થતી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અઢળક નુસ્ખાઓ સાથે હું સૌમ્યા આપના સમક્ષ આવી ગઈ છું આ સ્પેશિયલ એપિસોડમાં. મજામાં છો? આ ઘરેલું ઉપાય જાણીને તો આપ મજામાં જ રહેવાના છો એ મને વિશ્વાસ થઈ જ જશે. ઘણી બધી વખત વાતાવરણમાં જ્યારે પલટું આવે છે ત્યારે આપણી બોડીનું ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જતું હોય છે, જેના કારણે તાવ, શરદી આ તમામ વસ્તુઓનો સામનો આપણે સૌ કોઈ કરતા હોઈએ છીએ. વાતાવરણમાં ઠંડક પ્રસરે એટલે લોકોની ઇમ્યુનિટી છે એ નબળી થઈ જાય છે, ત્યારે આ સમસ્યા છે ઉધરસની એ સામે આવતી હોય છે. ઉધરસમાં પણ બે પ્રકાર હોય છે. કેટલાક લોકોને કફ સાથે ઉધરસ આવે છે તો કેટલાક લોકોને સૂકી ઉધરસ આવે છે. વાતાવરણમાં ફેરફારના કારણે આ સૂકી ઉધરસ છે વધુ થઈ જતી હોય છે અને લોકો પરેશાન પણ વધારે થાય છે, અને ખાસ કરીને ઊંઘતા વખતે જ આ ઉધરસ એટલી હદ સુધી હેરાન કરી મૂકે કે આપણી ઊંઘ છે એ પણ ઉડી જાય છે. મધ. સૂકી ઉધરસની સમસ્યામાં મધ છે એ રામબાણ સાબિત થાય છે. મધ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે, જે ઉધરસ અને ગળાના બળતરાને મટાડે છે. તેના માટે એક ગ્લાસ ઉપાળું પાણીમાં એક ચમચી મધ ઉમેરીને દિવસમાં 2-3 વાર તમે પીશો તો તમને સારું લાગશે. હવે વાત કરીએ આદુની. સૂકી ઉધરસની સમસ્યામાં આદુનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આદુમાં એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે, જે સૂકી ઉધરસ અને ગળાની ખરાશની સમસ્યાને મટાડે છે. સૂકી ઉધરસ થઈ હોય તો આદુનો ટુકડો મોઢામાં રાખવો અને ધીરે ધીરે તેનો રસ છે એ આપણે ગળામાંથી ઉતારતા રહીશું તો ગળાને પણ ખૂબ જ સારું લાગશે. હવે વાત હળદરની. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે, જે સૂકી ઉધરસને મટાડવામાં મદદ કરે છે. ઉધરસ થઈ હોય તો રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને પી લેવું જોઈએ. તેનાથી ગળાને ખૂબ જ રાહત રહે છે અને સ્મૂધલી જે દૂધ છે એ જ્યારે ઉતરે છે અને તમારા ગળાને પણ એકદમ સોફ્ટ કરે છે, જેના કારણે હંમેશા જે સૂકી ડ્રાયનેસ તમને ગળામાં જો ફીલ થતી હોય એ નહીં થાય. એટલે સૂતા પહેલાં અચૂકપણે તમારે એ લેવું જ જોઈએ. હવે વાત કરીએ તુલસી અને કાળા મરીના ઉપાયની. તુલસી અને કાળા મરી એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે છે અને સૂકી ઉધરસ માટે 1 ગ્લાસ પાણીમાં 5-6 તુલસીના પાન અને કાળા મરી તમારે ઉમેરી લેવાના છે. બરાબર તેને ઉકાળી દેવાનું છે અને પાણી અડધું બચી જાય ત્યારે ગાળી તેમાં મધ ઉમેરી દિવસમાં 2-3 વાર તમારે પીવાનું છે તો તમને ખૂબ જ સારું લાગશે. આ ઉપાય કરવાથી તમારી સૂકી ઉધરસ છે એ દૂર થશે અને એની સાથે સાથે તમે દિવસમાં 2-3 વાર ગાર્ગલિંગ પણ કરી શકો છો. ગરમ પાણીમાં મીઠું નાખીને ગાર્ગલ કરશો તો પણ તમારા ગળાને ખૂબ જ સારું લાગશે. આશા રાખું છું કે આ એપિસોડ તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ પણ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. ફરી મળીશું. નમસ્કાર.